ધોરણ સાત વિષય ગણિત ચેપ્ટર બેમાં સાથે 2.5 આપણે 8મો દાખલો જોઈએ. એમાં શ્યામ અને સરલાએ કેટલાક ફળો ખરીદ્યા છે તેમાં આપણને પ્રશ્ન પૂછ્યો છે કે કોણે વધુ ફળ ખરીદ્યા છે. તો શ્યામ છે એ 5 કિલોગ્રામને 300 ગ્રામ સફરજન ખરીદે છે અને 3 કિલોગ્રામ 250 ગ્રામ કેરી ખરીદે છે. તો શ્યામે ખરીદેલ કુલ ફળ બરાબર 5 કિલોને 300 ગ્રામ સફરજન વધતા 3 કિલોને 250 ગ્રામ કેરી. તો કુલ ટોટલ કેટલો થયો? 8 કિલો અને 550 ગ્રામ. તો હવે આપણે ગ્રામ છે એને કિલોગ્રામમાં ફેરવીએ તો 1 ગ્રામ બરાબર 1/1000 કિલોગ્રામ થાય. તો 550 × 1 કરી તો 550 જ આવે. તો 550/1000 તો 8 કિલોગ્રામ વધતા 550/1000 કિલોગ્રામ. હવે આપણે એ પોઈન્ટમાં લઈએ તો 3 પાછળ મીંડા છે તો 3 સંખ્યાને આપણે જમણી બાજુ ખસેડી પોઈન્ટ મૂકીએ 1, 2 અને 3. તો 5ની આગળ પોઈન્ટ આવશે તો 0.550 કિલોગ્રામ. તો 8 વત્તા 0.550 કિલોગ્રામ કરી તો જવાબ કેટલો આવ્યો? 8.550 કિલો. તો શ્યામે ખરીદેલા કુલ ફળ બરાબર 8.550 કિલો. હવે સરલાએ ખરીદેલા ફળ એ 4 કિલો અને 800 ગ્રામ સંતરા ખરીદે છે અને 4 કિલો અને 150 ગ્રામ કેળા ખરીદે છે. તો 4 કિલો 800 ગ્રામ સંતરા વધતા 4 કિલો અને 150 ગ્રામ કેળા. હવે એના કુલ ફળ કેટલા થયા? 8 કિલો અને 950 ગ્રામ. હવે 950 ગ્રામને આપણે કિલોગ્રામમાં ફેરવીએ તો 1 ગ્રામ બરાબર 1/1000 કિલોગ્રામ. તો 8 કિલો વત્તા 950/1000. હવે આપણે અહીંયા છેદમાંથી 1000 કાઢી લઈને જવાબ છે એ પોઈન્ટમાં લઈએ તો 0.950 કિલો થાય. તો 8 કિલો વત્તા 0.950 કિલો તો જવાબ કેટલો આવ્યો? 8.950 કિલો. તો શ્યામે કુલ 8.550 કિલો ફળ ખરીદ્યા, 8.550 કિલો ફળ ખરીદ્યા અને સરલાએ 8.950 કિલો ફળ ખરીદ્યા. તો આ ઉપરથી આપણે કહી શકીએ કે સરલાએ છે એને શ્યામ કરતાં વધુ ફળ ખરીદ્યા છે.